નમસ્કાર મિત્રો, હું સોનેન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોપમાં. લાંબા સમય પછી અત્યારે હું આ વર્ડપ્રેસ એસઈઓ ઉપર આખી સિરીઝ બનાવું છું અને પ્રેક્ટિકલ એસઈઓનું કામ પણ પ્લેલિસ્ટનું ચાલુ છે, પણ વચ્ચે વચ્ચે મારા ક્લાયન્ટનું થોડું કામ આવી ગયું હતું, જેના લીધે યુટ્યુબ ચેનલ પર જે હું રેગ્યુલર વિડીયો મૂકતો હતો એ થોડા ટાઈમ માટે બંધ થઈ ગયું હતું. પણ હવે હું રેગ્યુલર રોજ એક વિડીયો મૂકીશ અને અત્યારે હું જે આ સિરીઝ બનાવું છું એક સાથે બે સિરીઝ ચાલુ રહેશે, જેમાં ઓન પેજ એસઈઓ પ્રેક્ટિકલ અને વર્ડપ્રેસ એસઈઓ બંને પર. તો ઘણા લોકોનો એવો સવાલ હોય છે કે મારે મારી પોતાની વેબસાઇટ બનાવી છે, તો કઈ રીતે હું મારી પોતાની વેબસાઇટ બનાવું, કઈ રીતે ડોમેન હોસ્ટિંગ લેવાય, કઈ રીતે વેબસાઇટ ડિઝાઇન થાય. તો આના પર આખી હું પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યો છું કે જેમાં તમે વર્ડપ્રેસમાં તમે જાતે જ પોતે ડોમેન હોસ્ટિંગ લઈને વેબસાઇટ બનાવી શકો છો અને એની ઉપર એસઈઓ કરી શકો છો. અને જે લોકોને પાસે ઓલરેડી વેબસાઇટ છે અને વર્ડપ્રેસમાં કઈ રીતે એસઈઓ કરવું, તો એના માટે પણ તમે આ પ્લેલિસ્ટ જોઈ શકો છો આખી. તો આજના વિડીયોમાં હું ચર્ચા કરીશ કે કઈ રીતે તમે ડોમેન સિલેક્ટ કરી શકો, હોસ્ટિંગ સિલેક્ટ કરી શકો અને ડોમેન હોસ્ટિંગ સિલેક્ટ કર્યા પછી એને કઈ રીતે ખરીદી શકાય અને ખરીદી લીધા પછી, કારણ કે ડોમેન ખરીદ્યા પછી 24 કલાક જેવો સમય લાગે છે ડીએનએસ ટ્રાન્સફર થવા માટે અને ડીએનએસ પ્રોપોગેશન ટાઈમમાં. તો આજના વિડીયોમાં ડોમેન હોસ્ટિંગ સિલેક્ટ કરતા શીખવાડીશ. કાલના વિડીયોમાં, એટલે કે આપણે નેક્સ્ટ વિડીયો જે આગળનો છે એમાં હું તમને એ વસ્તુ શીખવાડીશ કે આપણે કઈ રીતે ડોમેન હોસ્ટિંગને એકબીજા સાથે કનેક્ટ કરવા અને કઈ રીતે આપણી જે વેબસાઇટ છે એને આપણે ડેવલપ કરવી. બરોબર, તો ચાલો જાજો સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. જે લોકો મારી ચેનલ પર નવા છે, પહેલીવાર આવ્યા છે, તો એ લોકો વિડીયો છેલ્લે સુધી જોજો. મારી જે આ ચેનલ છે એ ડિજિટલ માર્કેટિંગ અને એસઈઓ પર આધારિત છે અને બધી જ માહિતી ગુજરાતીમાં તમને અહીંયા મળી જશે. ઓન પેજ એસઈઓ, ઓફ પેજ એસઈઓ, ટેકનિકલ એસઈઓ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, તમામ વસ્તુ. અને જે લોકોએ મારી ચેનલને લાઇક કરી છે, સબસ્ક્રાઈબ કરી છે, એનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને તમારો કોઈ સવાલ હોય તો એ કમેન્ટમાં પૂછી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ડોમેન પ્રોવાઈડર કંપની કેટલી છે. તો મારા એનાલિસિસ પ્રમાણે, એટલે મેં જે રીતે એનાલિસિસ કર્યું તો ને મને જે બેસ્ટ કંપની લાગી એવી 8 કંપનીઓના નામ મેં અહીંયા લખ્યા છે, 8 વેબસાઇટના, જેમાં domain.com, બ્લુહોસ્ટ, હોસ્ટિંગર, નેટવર્ક સોલ્યુશન, ગોડેડી, નેમચીપ, ડ્રીમ હોસ્ટ અને હોસ્ટગેટર. ઘણી બધી આમ તો કંપની છે ડોમેન હોસ્ટિંગ, ડોમેન અને હોસ્ટિંગ બંને વસ્તુ પ્રોવાઈડ કરતી હોય, પણ એમાંથી મને 8 આ જે વેબસાઇટ છે બેસ્ટ લાગેલી અને મેં મારા એનાલિસિસ પ્રમાણે મેં આ લિસ્ટ બનાવ્યું છે. ઓકે, તો અત્યારે હું સૌથી વધારે જે વેબસાઇટ પર કામ કરું છું એ છે હોસ્ટિંગર અને હું આજે આખો વિડીયો હોસ્ટિંગર પર જ બતાવીશ. પણ તમે આ બીજી બધી વેબસાઇટ પરથી પણ જો તમારા બજેટ પ્રમાણે તમને સારું લાગે એવા બજેટમાં ને તમને જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણે તમે અલગ અલગ વેબસાઇટ એનાલિસિસ કરીને તમારું ડોમેનને હોસ્ટિંગ પરચેસ કરી શકો છો. તો ચાલો આપણે હોસ્ટિંગરની વેબસાઇટ પરથી આપણું ડોમેન લઈએ અને પછી હોસ્ટિંગ લઈએ અને આખી પ્રોસેસ હું તમને પ્રેક્ટિકલી સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો સૌથી પહેલાં તમારે અહીંયા ગૂગલ પર આવી જવાનું છે. ત્યાં તમારે લખવાનું છે હોસ્ટિંગર, જ્યાં આ પહેલી યુઆરએલ તમને દેખાય છે .in વાળી, hostinger.in, એના પર ક્લિક કરવાનું છે. એટલે તમે આ એના ડેશબોર્ડમાં આવી જશો. હોસ્ટિંગરના ડેશબોર્ડમાં અહીંયા તમારે ડોમેન પર ક્લિક કરવાનું છે, જે ડાઉન એરો છે ત્યાં. એટલે તમને આ 3 પોપઅપ ખુલશે, આ 3 મેનુ ત્યાં તમને દેખાય છે, જેમાં ડોમેન નેમ સર્ચ, હુ ઇઝ લુકઅપ અને ડોમેન ટ્રાન્સફર. તો ડોમેન નેમ સર્વરનો યુઝ એ થાય કે તમે જે નવું ડોમેન સર્ચ કરવા માગો છો અથવા તમારી વેબસાઇટને તમે પહેલી વાર જ બનાવો છો, પહેલી વાર નવું ડોમેન લ્યો છો, તો તમારું ડોમેન નેમ જે તમે ધાર્યું છે એ અવેલેબલ છે કે નહીં એ જાણવા માટે ડોમેન નેમ સર્ચ આનો યુઝ થાય છે. હુ ઇઝ લુકઅપ એટલે કે તમે જે ડોમેન નેમ લેવા માગો છો એ ઓલરેડી કોઈ બીજાએ લઈ લીધું છે, તો એ કોણે લીધું છે અને એ તમારે લેવું હોય તો તમને કેટલા રૂપિયામાં હવે મળશે, તો એના માટે હુઇઝ લુકઅપનો યુઝ થાય છે, કે જ્યાં તમે આખી ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે અત્યારે તમે જે ડોમેન લેવા માગતા હતા એ ડોમેન કોણે લીધું છે. ઓકે, અને સપોઝ તમે ગોડેડીમાંથી અથવા હોસ્ટગેટરમાંથી કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી હોસ્ટિંગરમાં તમારું ડોમેન ટ્રાન્સફર કરવા માગો છો તો એના માટેની પ્રોસેસ શું છે, તો એ તમે ડોમેન ટ્રાન્સફર પર ક્લિક કરીને તમારું ડોમેન ટ્રાન્સફર કરી શકશો. એટલે સપોઝ તમે ગોડેડીમાંથી ડોમેન લઈ લીધું છે અને હોસ્ટિંગરમાં અથવા હોસ્ટગેટરમાં અથવા કોઈ પણ બીજી વેબસાઇટમાં તમારે ટ્રાન્સફર કરવું છે તો એની પ્રોસેસ તમને ડોમેન ટ્રાન્સફરની અંદર જોવા મળશે. અને ડીએનએસની અંદર નેમ સર્વર ચેન્જ કરવાના હોય છે NS1 ને NS2. તો આ પ્રોસેસ હું તમને કાલે બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં કે સપોઝ તમારી પાસે ઓલરેડી ડોમેન છે અને તમારે હોસ્ટિંગનો પ્લાન ચેન્જ કરવો છે અથવા કોઈ બીજી વેબસાઇટમાં તમારે ડોમેન ટ્રાન્સફર કરવું છે તો એની પ્રોસેસ શું હોય છે. ઓકે, તો અત્યારે આપણે જો તમારું નવું ડોમેન છે અથવા તમારે નવું ડોમેન સર્ચ કરવું છે તો આપણે અત્યારે ક્લિક કરશું ડોમેન નેમ સર્વર પર. હવે અહીંયા ક્લિક કર્યા પછી તમે આ વેબસાઇટ પર આવી જશો. આ રીતનું નવું પેજ ખુલી જશે ડોમેન નેમ સર્વર અથવા ડોમેન નેમ સર્ચ. તો ડોમેન નેમ સર્ચમાં તમારે તમારા બિઝનેસનું નામ નાખવાનું છે અને સર્ચના બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા હું મારા ક્લાયન્ટની વેબસાઇટ છે સત્યમ નોવેલ્ટી, સુરતમાં ઇમિટેશન જ્વેલરી નામનું મોટું કામકાજ છે, હોલસેલરના વેપારી છે આ. તો અત્યારે એમનું નામ મેં અહીંયા સર્ચ કર્યું છે સત્યમ નોવેલ્ટી અને .in માટે મારે સર્ચ કરવું છે તો .in મને અહીંયા અવેલેબલ દેખાડે છે, ડોમેન ઇઝ અવેલેબલ. ઓકે, તો ડોમેન ઇઝ અવેલેબલમાં અહીંયા લખેલું છે કે જો હું 2 વર્ષ અથવા એનાથી વધારાનો પ્લાન લઉં છું તો પહેલા વર્ષે મને આ ડોમેન 150 રૂપિયામાં પડશે અને બીજા વર્ષે ત્રીજા વર્ષે મને આ ડોમેન 700 રૂપિયામાં પડશે. ઓકે, તો આને હું એડ ટુ કાર્ટ કરી લઈશ. અને બીજું હું તમને એ પણ દેખાડી દઉં કે સપોઝ તમે તમારું બિઝનેસનું નામ નાખો .com કે .in અવેલેબલ નથી તો બીજા કેટલા ઓપ્શન તમને મળી શકે છે. તો તમે જોઈ શકો છો, થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે મોર ઓપ્શનમાં તમને આવી રીતે અલગ અલગ બીજા ડોમેન પણ દેખાય છે. સત્યમ નોવેલ્ટી ઓનલાઈન, સત્યમ નોવેલ્ટી IO, સત્યમ નોવેલ્ટી શોપ, સત્યમ નોવેલ્ટી .org, સત્યમ નોવેલ્ટી .store, પછી .tech, .xyz, .cloud, .site, .website, .blog. આ રીતે અલગ અલગ તમને ઘણા બધા વેરિયન્ટ મળે છે તમારા બિઝનેસના નામ પ્રમાણે. .phone, .net, .org, .in, click, info, .co, .in. ઓકે, અને આના ટાઇટલ અલ્ટરનેટિવ પણ તમને મળી શકે છે. રિયલ સત્યમ ટ્રેન્ડ્સ .com, જે આપણું જે ટાઇટલ નાખ્યું છે, આપણે જે ડોમેનનું નામ નાખ્યું છે એના અલ્ટરનેટિવમાં તમને કયા કયા ટાઇટલ મળી શકે છે તેમાં જો આમાં બીજી વસ્તુ તમે જોઈ શકો છો. સત્યમ ઇનોવેશન .online, સત્યમ નોવેલ્ટી ડિઝાઇન .org અને સત્યમ નોવેલ્ટી .store, આવી રીતે અલ્ટરનેટિવ નામના પણ આપણે ડોમેન મળી શકે છે. પછી થોડું સ્કોલ ડાઉન તમે નીચે ઘણી બધી વસ્તુઓ એનાલિસિસ કરી શકો છો. આપણે જે .in વાળું જે હતું એને આપણે એડ ટુ કાર્ટ કરી દીધું છે. જેવું એડ ટુ કાર્ટ કરશો એટલે આવી રીતે ગ્રીન બટન તમને દેખાશે કન્ટિન્યુ ટુ કાર્ટ, એના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા પછી જો તમને અહીંયા દેખાય છે કે ખાલી 1 જ વર્ષ માટે જો હું આ ડોમેન લઉં છું તો મને આ ડોમેન 500 રૂપિયામાં પડશે. પણ જો મારે એક કરતાં વધારે યર હું જો સિલેક્ટ કરું છું 2 વર્ષ કે 3 વર્ષ, એ રીતે આપણને જ્યારે ડોમેન સર્ચ કર્યું જેવી રીતે જો આમાં તમને દેખાડ્યું છે કે 150 રૂપિયા પર યર અને અહીંયા સ્ટારમાં લખ્યું છે ફર્સ્ટ યર વિથ 2 or more year રજિસ્ટ્રેશન, એટલે કે 2 કરતાં વધારે વર્ષ માટે રજિસ્ટ્રેશન કરું છું તો મને પહેલું વર્ષ 150 રૂપિયામાં પડશે. જો એ વસ્તુ નથી કરતો, ખાલી 1 જ વર્ષ માટે કરું છું રજિસ્ટ્રેશન, તો મારા ડોમેનના રજિસ્ટ્રેશન પર તમે જોઈ શકો છો કે અત્યારે પહેલા વર્ષે 500 રૂપિયામાં પડશે અને બીજા વર્ષે મને 700 રૂપિયામાં આ ડોમેન પડશે. ઓકે, હવે હું અહીંયા જો 2 વર્ષ સિલેક્ટ કરું છું તો મને આ પ્લાન એપ્લાય થઈ જાય છે. 150 per year પહેલા વર્ષે 150 રૂપિયા અને બીજા વર્ષે 700 રૂપિયા, એટલે તમે ટોટલ ગણી શકો છો 700 + 150, એટલે 2 વર્ષનું આપણને કેટલામાં પડ્યું 848 રૂપિયામાં. ઓકે, તો જો હું 2 વર્ષ સિલેક્ટ કરું છું તો જ મને પહેલું વર્ષ 150 રૂપિયામાં પડશે અને અધરવાઇઝ 1 વર્ષનું કરું છું તો 1 વર્ષ મને 500, 600, 700 એ રીતે પડી શકે છે. હું અહીંયા 2 વર્ષ સિલેક્ટ કરી નાખું છું અને હવે નેક્સ્ટ કરશું. ક્રિએટ યોર એકાઉન્ટની અંદર હું ગૂગલથી રિકમેન્ડ કરીશ કે ગૂગલથી તમે ડાયરેક્ટ साइनअप करो अथवा फेसबुक थी करी सको छो। पण मारू रिकमेंडेशन है कि तमे गूगल थी ज करो अने गूगल थी रजिस्ट्रेशन कर्या पछी तमने होस्टिंग मळी शके छे, सॉरी डोमेन तमे 2 वर्षनुं अथवा 3 वर्षनुं तमे तमारी रीते लई शको छो। अने नीचे पेमेंटना ऑप्शन है, तमे जोई शको छो कि पेमेंटना ऑप्शन में तमने आटला बधा पेमेंटना ऑप्शन आप्या छे। क्रेडिट कार्ड है, यूपीआई, पेटीएम, पेपल, नेटवे बैंकिंग, गूगल पे, कोइनगेट, तो आ अलग अलग पेमेंट गेटवे है कि जेनी मददथी तमे पेमेंट करी शको छो। हूँ अहींया 3 वर्षनुं मैं सिलेक्ट कर्युं छे, तो 3 वर्षना डोमेन लेवा पर मने 26% डिस्काउंट मळे छे अने टैक्स अने फी ने एड करता 3 वर्षे मने मारुं डोमेन 1825 रुपया में पड़शे। अने आ बधी वस्तु जे वस्तु मारे सिलेक्ट करवानी छे ए वस्तु सिलेक्ट कर्या पछी सबमिट सिक्योर पेमेंट पर जो हूँ क्लिक करूँ छूँ तो आ डोमेन हूँ परचेस करी लीश। तो चलो हूँ आ थोड़ी प्रोसेस करी लऊँ अने मारा जीमेल थी अथवा मारा गूगल थी हूँ आ डोमेन अत्यारे लई लऊँ छूँ। नेक्स्ट विडियो में आपणे जोशुं कि डोमेन लीधा पछी, होस्टिंग लीधा पछी, होस्टिंग ने डोमेन बंने खरीदी लीधा पछी कई रीते एकबीजा साथे कनेक्ट करवुं अने डोमेन ने होस्टिंग ने एकबीजा साथे कनेक्ट कर्या पछी कई रीते आपणे वेबसाइट बनावी शकाय। अने आखी वेबसाइट पहलेथी लईने छेल्ले सुधी हूँ वर्डप्रेस में स्टेप बाय स्टेप तमने बतावीश, जेथी तमे आरामथी तमे जाते पण आखी वेबसाइट मैनेज करी शको, बनावी शको। ओके, तो चालो हवे आपणे डोमेन खरीदी लईए अने पछी होस्टिंग नो प्लान सिलेक्ट करीए। तो डोमेन नी प्रोसेस मैं करी लीधी छे, डोमेन परचेस करी लीधुं छे मारा जीमेल परथी। अत्यारे हूँ फरीथी होस्टिंगर नी वेबसाइट पर आवी गयो छुं, होम पेज पर। अने विडियोना अंत में हूँ तमने 14 एवी वेबसाइट कहेवानो छूँ कि जे 14 वेबसाइट सारा में सारू होस्टिंग पण प्रोवाइड करे छे। ओके, होस्टिंगर नी जे वेबसाइट छे ए मैं तमने एटले आमां हूँ बतावुं छूँ कि मने आ थोड़ी इजी लागे छे अने कोई नवा यूजर होय के जे आईटी फील्डना नथी, नॉन आईटी पर्सन छे अने एने जो वेबसाइट बनावी होय तो आरामथी होस्टिंगरनी उपरथी बनावी शके छे। अने होस्टिंगरनी पोतानी पण यूट्यूब चेनल छे हिंदी में पण, तो हिंदी ने आ विडियो पण तमे जोईने त्यांथी डोमेन होस्टिंग लई शको छो। ऑफिशियल एनी जे यूट्यूब चेनल छे एना पर आपणे पछी क्यारेक चर्चा करीशुं। तो चालो आपणे होस्टिंगना प्लान कया कया छे ए जोई लईए। होस्टिंगना जे डाउन एरो छे त्यां तमे जेवुं क्लिक करशो एटले आ रीते एक मेनू बार खुली जशे। अहींया तमने 5 अलग अलग प्रकारनी होस्टिंग सर्विस बतावे छे, जेमां छे वेब होस्टिंग, वेबसाइट बिल्डर, क्लाउड होस्टिंग, वर्डप्रेस होस्टिंग अने होस्टिंग फॉर प्रोफेशनल। ओके, एमां चोखुं लिख्युं छे नीचे कि मैनेज वेबसाइट फॉर योर क्लायंट्स, एटले तमारा क्लायंटनी वेबसाइट अहींया मेनेज करो। पण हुं आखी जे आ वेब सीरीज छे वर्डप्रेसना बेस पर छे तो हुं अहींया वर्डप्रेस होस्टिंग सिलेक्ट करीश। तमे अलग अलग होस्टिंग प्लान सिलेक्ट करी शको छो, पण मारू मेन फील्ड अने मारू जे मेन करियर है ये डिजिटल मार्केटिंग अने एसईओ पर है, एटले हूँ वधारे डेवलपिंग पार्ट नहीं जाणतो अने डेवलपिंग पार्ट में घुसवा पण नहीं माँगतो। पण मारू जेटलू नॉलेज है तमे इजीली कई रीते वर्डप्रेस में कई रीते वेबसाइट बनावी शको छो इजीली ए माटे हूँ आखी आ प्लेलिस्ट बनावुं छुं। अने जे नॉन आईटी पर्सन है जेने वेबसाइट बनावी है बराबर बार कोस्टिंग मोंघू पड़ी जाए छे ने आपणे कोस्टिंग बजेट नहीं बेसतुं बहु, तो आपणे आमां कई रीते बनावी शकाय। इजी छे, आखुं 15 થી 20 मिनिट में तमे आरामथी तमारी वेबसाइट सेटअप करी शको छो वर्डप्रेस में। तो ये कई रीते ए आपणे नेक्स्ट विडियो में जोई लईशुं। अत्यारे आपणे खाली डोमेन होस्टिंग लई लईए। ओके, तो वर्डप्रेस होस्टिंग नु उपर हूँ सिलेक्ट करूँ छूँ, क्लिक करूँ छूँ। हवे अहींया रिडायरेक्ट थईने तमने एक नवुं पेज देखाडी देशे वर्डप्रेस होस्टिंग नु। अहींया तमारे थोड़ू स्क्रॉल डाउन करवानुं छे, अहींया तमने 4 अलग अलग प्लान देखाय छे, सिंगल वर्डप्रेस, वर्डप्रेस स्टार्टर, बिजनेस वर्डप्रेस अने वर्डप्रेस प्रो। हवे आ चारेयना अलग अलग भाव छे, पर मंथ 69 રૂપિયા थी चालू थाय छे, 150 રૂપિયા पर मंथ, 269 રૂપિયા पर मंथ अने 899 पर मंथ। तो आ चारेयमां डिफरंट एटले के अलग अलग शुं अलग अलग एवी कई वस्तु छे बरोबर कि आ चारेयना जे प्राइस है पर मंथ अलग अलग होय छे बरोबर। अने शा माटे आवुं तो एनु थोड़ुं कम्पेरिजन आपणे स्क्रॉल डाउन करीने जोई लईए। हवे जे सिंगल होस्टिंग नो जे प्लान छे 69 पर मंथ वाळुं एनी अंदर तमे खाली एक ज वेबसाइट કરી શકો છો. એક જ વેબસાઇટ ડોમેન હોસ્ટિંગ કરી શકો છો. 50 GB એમાં SSD સ્ટોરેજ મળે છે. 10,000 વિઝિટ મંથલી મળે છે. એક ઈમેલ એકાઉન્ટ મળે છે જેને આપણે વેબમેલ કહેવાય, અને 100 GB બેન્ડવિથ, બે ડેટાબેઝ, પરફોર્મન્સની અંદર 0.75 GB રેમ, 1 GB કોર CPU, આટલી વસ્તુ તમને મળે છે. અને ડેડિકેટેડ રિસોર્સિસ અને ડેડિકેટેડ IP એડ્રેસ આ વસ્તુ નથી મળતું. ઓકે, એની સામે બીજા બધામાં શું મળે છે તો તમે જોઈ શકો છો આની અંદર કે ટોપ ફીચર કયા કયા છે, પરફોર્મન્સ એની અંદર કેટલું અલગ અલગ છે, બરાબર. પછી સિક્યોરિટી લેવલ પર તમને કઈ કઈ વસ્તુ મળે છે, અનલિમિટેડ ફ્રી SSL, Cloudflare પ્રોટેક્શન, પછી ફ્રી બોનસની અંદર વીકલી બેકઅપ, ફ્રી ડોમેન, ફ્રી માઇગ્રેશન, અને વર્ડપ્રેસના ઓપ્શનની અંદર મેનેજ વર્ડપ્રેસ એક્સિલેરેશન. તો આ કમ્પેરિઝન તમે જાતે પણ જોઈ શકો છો અને જાતે પણ આખું કમ્પેરિઝન જોઈને પછી તમે સિલેક્ટ કરી શકો છો. પછી થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે સર્વિસીસ એન્ડ સપોર્ટ કઈ રીતનો મળે છે, ટેકનિકલ ડિટેલ. પછી ટેકનિકલ ડિટેલની નીચે મોર ફીચર્સ એટલે કે બીજા વધારાના કેટલા ફીચર તમને મળે છે આની અંદર, બરાબર. તો આ બધી વસ્તુ તમે અહીંયા જોઈને કમ્પેરિઝન કરી શકો છો. પણ જો તમારી પાસે એક જ વેબસાઇટ છે, તમે એવો કોઈ બિઝનેસ કરો છો કે તમારા દુકાનની વેબસાઇટ બનાવવા માગો છો અથવા તમારા બિઝનેસની વેબસાઇટ બનાવવા માગો છો, કે તમે ખાલી એક જ ફોર્મ ચલાવો છો અને એક જ વેબસાઇટ બનાવવાની છે, તો તમે પહેલો પ્લાન સિલેક્ટ કરી શકો છો, સિંગલ હોસ્ટિંગ. અથવા તમારી પાસે 100 વેબસાઇટ છે અથવા એક કરતાં વધારે વેબસાઇટ છે, 2, 3, 4, 5. ઓકે, તો એક કરતાં વધારે વેબસાઇટ હોય તો તમે આ બીજો જે પ્લાન છે ₹150 પર મંથ એ સિલેક્ટ કરી શકો છો. એમાં 100 વેબસાઇટ સુધીની લિમિટ આવે છે. જે ત્રીજો પ્લાન છે એમાં 200 GBનું SSD આવે છે. 100 વેબસાઇટની સામે 200 GB SSD મળે છે અને 1 લાખ વિઝિટર મળે છે. અને જે ચોથો પ્લાન છે કે જેમાં 300 વેબસાઇટ તમે હોસ્ટ કરાવી શકો છો, 200 GB SSD સ્ટોરેજ સાથે, અને 2 લાખ વિઝિટ સુધી એ હેંગ નથી થતું. એમ એટલે કે ઘણી વેબસાઇટ પર તમે જોતા હોય ને કે ઘણીવાર એમ કે સર્વર લોડ લે છે ને એવા બધા ઇસ્યુ આવતા હોય, ઘણી ગવર્મેન્ટની જે સાઇટ છે અથવા ઘણી બધી વેબસાઇટ ઉપર કે સર્વર ડાઉન થઈ ગયું એવું તમે જોતા હશો અથવા સાંભળતા હશો. ઓકે, તો એ સર્વર ડાઉન કેવી રીતે થાય, તો આ બધી જે મંથલી વિઝિટની લિમિટ છે એ મંથલી વિઝિટની જે લિમિટ છે એની બહાર એકવાર આંકડો વહી જાય તો સર્વર ડાઉન થઈ જાય એવા આપણે એરર જોતા હોય છે. ઓકે, તો અલગ અલગ પ્લાન પ્રમાણે અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. પણ જો તમારી એક જ વેબસાઇટ છે અને એક જ વેબસાઇટ પર તમે કામ કરવા માગો છો તો હું રિકમેન્ડ કરીશ કે તમે 69 પર મંથવાળું પ્લાન સિલેક્ટ કરી નાખો. હવે તમને વધારે ડીપમાં જોવું હોય કે 69 પર મંથ એચ્યુઅલમાં છે કે નહીં, તો એના માટે આપણે પ્લાન સિલેક્ટ કરી લઈએ, એડ ટુ કાર્ટ કરીએ. હવે તમે જોઈ શકો છો કે એડ ટુ કાર્ટમાં કર્યા પછી આપણે સિંગલ, જો સિલેક્ટેડ પ્લાન કયો છે, સિંગલ વર્ડપ્રેસ. હવે સિંગલ વર્ડપ્રેસ 69 પર મંથ આપણને ક્યારે પડશે, જો આપણે 48 મહિનાનો પ્લાન લઈએ તો 48 મહિના એટલે 4 વર્ષ. એક સાથે 4 વર્ષનો પ્લાન આપણે સિલેક્ટ કરીએ તો અને તો જ આપણને 69 પર મંથ એટલા ભાવમાં આપણને પડે આપણો પ્લાન હોસ્ટિંગનો. જો તમે 2 વર્ષ માટે પ્લાન કરતા હોય તો પર મંથ ₹100માં પડશે, અને 1 વર્ષ માટે જો તમે હોસ્ટિંગ પ્લાન કરતા હોય તો પર મંથ તમને ₹160માં પડશે, અને 1 મહિના માટે ₹329 પર મંથ આનો પ્લાન છે, સિંગલ વર્ડપ્રેસ હોસ્ટિંગ પ્લાન. ઓકે, હવે ઘણીવાર એવું થતું હોય કે અહીંયા 1 મહિનાનું શું કામ આવ્યું, તમને એવું ઘણીવાર વિચાર આવે કે ભાઈ આમાં 1 મહિનાનો પ્લાન શું કામ છે. તો આઈટી ફિલ્ડમાં હમણાં છેલ્લા 2 વર્ષથી કે 3 વર્ષથી હું એવું જોઉં છું કે ઘણા ક્લાયન્ટ એવા હોય છે કે જે એમ કે ભાઈ અત્યારે આપણે 1-2 મહિના પૂરતી વેબસાઇટ ચલાવીએ, બરાબર, રિસ્પોન્સ આવશે તો આગળ ચલાવશું. એમ જેમ શોપિફાય મહિને આપે છે, મહિનાના પ્લાન આપે છે, એ રીતે તો ઘણા ક્લાયન્ટને એવું હોય કે ભાઈ મારે તો ખાલી 1-2 મહિના સારું હાલે તો હું પૈસા આપીશ, એવું ઘણા ક્લાયન્ટ કહેતા હોય છે. તો એવા ક્લાયન્ટ માટે આપણે 12 મહિનાનો પ્લાન સિલેક્ટ કરવાની જગ્યાએ 1 મહિનાનો કરીએ તો વધારે સારું, કારણ કે 2 મહિના પછી અથવા 3 મહિના પછી જો ક્લાયન્ટ ના પાડી દે કે ભાઈ મારે હવે વેબસાઇટ રન નથી કરવી, આગળ નથી ચલાવી અથવા મારે પૈસા નથી દેવા, બરાબર, તો આપણને નુકસાની ના થાય, બરાબર. પર મંથ એક મહિનાનો જો પ્લાન લીધો હોય તો 12 મહિનાનો પ્લાન લીધો હોય એટલે પર મંથ 160 રૂપિયા લેખે તમને 12 મહિનાનો ચાર્જ એ ગણી દેશે. ઓકે, તે તમારી પર છે તમારે કયો પ્લાન સિલેક્ટ કરવો છે. પણ હું એવું રિકમેન્ડ કરું છું કે જો તમારી વેબસાઇટને તમારે પરમનન્ટ ચલાવી છે, લાંબા ગાળા સુધી ચલાવી છે, તો તમે 48 મહિનાવાળો પ્લાન સિલેક્ટ કરો, જેમાં તમને પર મંથ 70 રૂપિયાની હોસ્ટિંગ પ્લાનની પ્રાઇસ પડશે. ઓકે, તો અત્યારે હું 69 વાળો પ્લાન સિલેક્ટ કરું છું. હવે નીચે આવીશ એટલે ફરીથી એ જ પ્રોસેસ છે. જીમેલથી હું રિકમેન્ડ કરું છું કે ગૂગલથી જ તમે લોગિન કરો અને ગૂગલથી જ આ બધી વસ્તુ કરાવો. ઓકે, તો ગૂગલથી લોગિન કર્યા પછી નીચે પેમેન્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન છે. અહીંયા તમને અલગ અલગ પેમેન્ટ ગેટવે પણ મળે છે. અહીંયા મેં સિંગલ વર્ડપ્રેસ હોસ્ટિંગ પ્લાન સિલેક્ટ કર્યો છે 48 મહિના માટે, એટલે 4 વર્ષ માટે. હવે એ પ્લાનમાં ડિસ્કાઉન્ટ જે છે એ ડિસ્કાઉન્ટ મને 79% ડિસ્કાઉન્ટ મળે છે અને એમાં ઇન્ડિયાની ટેક્સ અને ફી ગણતા ટોટલ બજેટ મને 48 મહિનાનું એટલે 4 વર્ષનું 3900માં પડે છે. લમસમ અમાઉન્ટ હું લઈને ચાલું કે તો 4 વર્ષમાં 4000 રૂપિયા ગણીને ચાલીએ આપણે, બરાબર. 3900 છે એટલે તો 4000નો આંકડો ગણીને ચાલો એટલે મારી વેબસાઇટ મને કેટલામાં પડશે 1 વર્ષની 1000 રૂપિયામાં હોસ્ટિંગ પ્લાન. ઓકે, અને ડોમેનનો જે પ્લાન છે એ પર મંથ મને પડશે 150 રૂપિયામાં, એટલે આખા વર્ષની 150 રૂપિયામાં મને પડશે એમ, બરાબર. એટલે પહેલા વર્ષે મને આ વેબસાઇટ સત્યમ નોવેલ્ટીની પહેલા વર્ષે મને કેટલામાં પડશે 1000 + 150 એટલે 1150 રૂપિયામાં પહેલા વર્ષે મને આનો ખર્ચો પડશે. બીજા વર્ષથી 1000 + 700 રૂપિયા ડોમેન ચાર્જ, તો કેટલામાં બીજા વર્ષે પડશે મારી વેબસાઇટ 1700 રૂપિયામાં. ઓકે, તો આખા વર્ષનો તમારો ડોમેન હોસ્ટિંગનો ખર્ચો 1700 રૂપિયાથી વધતો નથી. ઓકે, અને જો તમે જાતે જ આખી વેબસાઇટ ડિઝાઇન કરવા માગો છો, બનાવવા માગો છો, ડેવલપ કરવા માગો છો, તો આનાથી સસ્તું કોઈ નહીં આપે. તમે જાતે જ તમારો ડોમેનને હોસ્ટિંગ તમે જાતે જ લો, ભલે તમે ડેવલપ બીજા પાસે કરાવો, બરાબર. વેબસાઇટ બનાવવાનો ખર્ચો લાગી શકે છે, પણ ડોમેન હોસ્ટિંગ તો હું એવું જ કહું છું કે ડોમેન હોસ્ટિંગ તમારું પોતાનું જ વાપરો. ડોમેન પણ તમારું પોતાનું ને હોસ્ટિંગ પણ પોતાનું, બરાબર. એટલે કોઈ પણ આઈટી પર્સન સાથે તમારે બાર્ગેનિંગ કરવું હોય તો ખાલી વેબસાઇટ બનાવવાના ખર્ચામાં બાર્ગેનિંગ કરાય. ઓકે, બાકી ડોમેન હોસ્ટિંગ હું એવું જ રિકમેન્ડ કરીશ કે તમે પોતાનું જ લો, બરાબર. એટલે જે એનો મેન્ટેનન્સ ખર્ચો છે એ તમને ખબર પડે કે ભાઈ આનો મેન્ટેનન્સ ચાર્જિસ કેટલો છે. ઘણીવાર ઘણી આઈટી કંપની એવું કરતી હોય છે કે મેન્ટેનન્સ ચાર્જ તમને બહુ વધારે બતાવે છે, પણ અહીંયા તમે આ એક વેબસાઇટ નહીં, આવી હું 14 વેબસાઇટ તમને આપીશ કે જ્યાં તમે ડોમેનને હોસ્ટિંગના પ્લાન કમ્પેરિઝન કરો અને પછી પરચેસ કરો. એટલે ડોમેન પણ તમારું પોતાનું રહેશે, હોસ્ટિંગ એ પોતાનું જ રહેશે, બરાબર. એટલે ક્યારેય કોઈ પણ આઈટી પર્સન અથવા કોઈ પણ કંપનીવાળો કે કોઈ પણ ફ્રીલાન્સર તમારા જે ડેટા છે એ ચોરી થવાના ચાન્સીસ ઓછા રહે. ઓકે, અથવા તમારી જે ડિઝાઇન હોય છે, તમારી જે મોનોપોલીની ડિઝાઇન હોય છે તમારી પાસે જ રહે, અથવા તમારે જે ડેટા છે ક્લાયન્ટનો ડેટાબેઝ છે એ બધી વસ્તુ. ઓકે, તો અહીંયા સુધી જો તમે વિડીયો જોઈ લીધો છે તો આશા રાખું છું કે તમે ડોમેન હોસ્ટિંગ શું છે, કઈ રીતે પરચેસ કરાય એ તમને ખબર પડી ગઈ છે. હવે જે બોનસ ટીપ છે જે 14 વેબસાઇટ, તો તમે જોઈ શકો છો કે હોસ્ટિંગ પ્રોવાઈડરમાં સારામાં સારી કંપની જે છે, જે મેં એનાલિસિસ કર્યું છે, મારા એનાલિસિસ પ્રમાણે મેં આખું લિસ્ટ બનાવ્યું છે, જેમાં બ્લૂહોસ્ટ, સાઇટગ્રાઉન્ડ, WP એન્જિન, ડ્રીમહોસ્ટ, કિન્સ્ટા, નેમચીપ, ઇનમોશન હોસ્ટિંગ, ફ્લાયવ્હીલ, ક્લાઉડવે, હોસ્ટિંગર, A2 હોસ્ટિંગ, IONOS, હોસ્ટગેટર, GreenGeeks. તો આ 14 વેબસાઇટ છે જે હોસ્ટિંગ પ્રોવાઈડ કરે છે, સારામાં સારું હોસ્ટિંગ પ્રોવાઈડ કરે છે. ડોમેન પણ આ લોકો પ્રોવાઈડ કરે છે. તમે તમારી રીતે ડોમેનને હોસ્ટિંગ બંનેના પ્લાન કમ્પેરિઝન કરો, તમને જે ઇઝી લાગે, તમને જે સારું લાગે, યોગ્ય લાગે ત્યાંથી તમે ડોમેનને હોસ્ટિંગ બંને ખરીદો. તમે જાતે પણ વેબસાઇટ બનાવી શકો છો, ડેવલપ કરી શકો છો, અને તમે ડેવલપર પાસેથી પણ વેબસાઇટ બનાવરાવી આપી શકો છો. પણ જે આ આખી સિરીઝ છે WordPress SEO એમાં હું તમને વર્ડપ્રેસ કઈ રીતે ડિઝાઇન કરવી એ હું તમને જણાવીશ. તો આગળના વિડીયોમાં એટલે કાલના વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં, કાલે જે હું વિડીયો અપલોડ કરું એ વિડીયોમાં હું તમને ડિટેલમાં તમને એ જણાવીશ કે કઈ રીતે આપણે ડોમેન હોસ્ટિંગ કનેક્ટ કરાવી શકાય અને કઈ રીતે આપણે વર્ડપ્રેસમાં વેબસાઇટ બનાવી શકાય. ઓકે, તો અને કોઈ વ્યક્તિને ડોમેન નેમ સર્વર ચેન્જ કરવું છે અથવા ગોડેડીમાંથી આપણે ડોમેન લીધું છે અને હોસ્ટિંગરમાં અથવા હોસ્ટગેટરમાં અથવા બ્લૂહોસ્ટમાં ટ્રાન્સફર કરવું છે, તો આવા સમયે નેમ સર્વર જે ચેન્જ કરવાના હોય છે એ ક્યાંથી ચેન્જ થાય છે. ઓકે, તો એ કાલના વિડીયોમાં આપણે ડિટેલમાં જોશું. જો અહીંયા સુધી તમે વિડીયો જોઈ લીધો છે તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો મારા વિડીયોને, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા દરેક નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા. સબસ્ક્રાઈબ કર્યા પછી બેલમાં ઓલ પર ક્લિક કરશો તો તમને મારા દરેક નવા વિડીયો જ્યારે હું અપલોડ કરું ત્યારે તમને સૌથી પહેલાં એની નોટિફિકેશન આવી જાય અને તમે જોઈ શકો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ લઈશું કે કઈ રીતે આપણે વેબસાઇટ બનાવાય, વર્ડપ્રેસ કઈ રીતે ઇન્સ્ટોલ કરવું, કઈ રીતે આપણે વેબસાઇટને ડિઝાઇન કરવી, ડોમેનને હોસ્ટિંગને એકસાથે બંનેને એકબીજા સાથે કઈ રીતે કનેક્ટ કરવું. ઓકે, થેન્ક યુ સો મચ.